स्वागत है आपनो इवनिंग बुलेटिन में, हूँ छू आपनी साथे साहिल। समाचारों की शुरुआत करिए केटलाक महत्वपूर्ण समाचार थी। वात करिए उनानी, तो गुजरातना डीजीपी आशीष भाटियाए उना तालुकानी मुलाकात लीधी हती। डीजीपी नी मुलाकातना एक कलाक बाद नवा बंदर में जूथ अथड़ामण थई हती। आ घटनामां एएसपी सहित 4 पुलिस कर्मचारी ने 10 लोग घायल थता तेमणे उना सारवार माटे खसेड़वामां आव्या हता। बनावनी जाण थता ज गीर सोमनाथ जिल्लाना पुलिसना धाड़ेधाड़ा उतारवामां आव्या हता। नवा बंदरना दरिया किनारे बोट राखवा मुद्दे सामान्य बोलाचाली थई हती। सामान्य बोलाचालीए उग्र स्वरूप धारण करी लीधुं हतुं। बे जूथ मोटी संख्यामां आमने सामने आवी गया हता अने एकबीजा उपर जीवलेण हुमलो कर्यो हतो। डीजीपी उना तालुकाने मुलाकाते होय पुलिस पण मोटी संख्यामां घटना स्थळे पहोंची गई हती। बीजी तरफ तोफाने चढ़ेला टोळाने काबूमां लेवा माटे पुलिसे हवामां फायरिंग करवानी फरज पड़ी हती। तेमज टोळाने काबूमां लेवा माटे टियर गेसना सेल पण छोड़वामां आव्या हता। आ जूथ अथड़ामणमां 10થી વધુ લોકો ઘાયલ થયા હતા। નવા બંદરમાં જૂથ અથડામણને પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તેમજ પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી। વાત કરીએ ગાંધીનગરની, તો ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસ નામની નવી મહામારી કહેર વર્તાવી રહી છે। દિવસે ને દિવસે આ બીમારીના કેસો વધી રહ્યા છે। દેશમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાત રાજ્યમાં જોવા મળે છે। સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસના 2281 કેસ છે। ત્યારે હવે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ ઇન્જેક્શન માટે પણ તડપી રહ્યા છે। એક એક ઇન્જેક્શન માટે દર્દીના સગા કલાકો સુધી હોસ્પિટલની બહાર બેસી રહેતા જોવા મળે છે। દર્દીઓના સગાઓ ઇન્જેક્શન માટે રજરપાટ કરી રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ઇન્જેક્શનની તંગી ન પડે કે અછત ન સર્જાય એ માટે સરકાર દ્વારા ઇન્જેક્શનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવશે। ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને આ દવા આરોગ્ય વિભાગના દિશા નિર્દેશ પ્રમાણે ઉપલબ્ધ કરાવવામાં આવશે। રાજ્યમાં સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ અમદાવાદમાં વધી રહ્યા છે। થોડા સમય પહેલા સિવિલમાં દરરોજ 20-22 લોકોની સર્જરી થઈ હતી, જે વધીને હવે 30 સુધી પહોંચી ગઈ છે। સાથે જ દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારાના કારણે એક નવો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે હવે સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના કુલ 9 વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે। નવી મહામારીને લઈ કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે આ રોગ માટેના ઇન્જેક્શનની અછત સરકાર તાત્કાલિક દૂર કરે। ઇન્જેક્શનના અભાવે દર્દીઓના ઓપરેશન પણ અટક્યા છે। બ્લેક ફંગસના દર્દીઓની સારવારમાં મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડમાં ફ્રી કરવામાં આવે। સરકાર માત્ર મહામારી જાહેર કરીને બેસી ન રહે અને સારવાર ફ્રીમાં કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી હતી। સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારીમાંથી થોડી રાહત મળી છે, પણ ખબર નથી પડતી કે આ ગુજરાત ઉપર કઈ જાતની પનોતી બેઠી છે। કોરોના ગયા પછી હવે નવો રોગ જેને મ્યુકોરમાઇકોસિસ અથવા તો બ્લેક ફંગસ કહે છે, એનાથી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકો ઇન્જેક્શન માટે ભટકી રહ્યા છે। શેરીએ શેરીએ ફાફા મારે છે, દુકાને દુકાને જાય છે કે આ ઇન્જેક્શન અમને મળાવો, અમારે અમારા સંબંધીઓને બચાવવા છે, અમારા સગાવાલા માટે આ ઇન્જેક્શનની જરૂર છે। ત્યારે સૌરાષ્ટ્રભરના આ પેશન્ટો રાજકોટ તરફ અને હોસ્પિટલ તરફ પ્રયાણ કરે છે સારવારના મેળવવા માટે, ત્યારે અહીંયા ઇન્જેક્શન મળતા નથી। ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રીને લખું છું કે મુખ્યમંત્રી શ્રી, આપ આ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પણોતા પુત્ર છો, ત્યારે આ આ મહામારીમાં બચવા માટે આપ આ ઇન્જેક્શનની અવેલેબિલિટી કરાવો, તાત્કાલિક સારવાર મળે એના માટે આપો પ્રયત્ન કરો। ભારતમાં કોરોનાના કેસો અને મોતના સાચા આંકડાની જેમ રસીકરણના આંકડામાં પણ લોલમલોલ દેખાઈ રહી છે। રસી બનાવતી બે કંપનીઓ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેક મહિને 8 કરોડ વેક્સિન ડોઝ તૈયાર કરી રહી હોવા છતાં અછત સર્જાઈ રહી છે। તેથી સવાલ ઊભો થાય છે કે આખરે દેશમાંથી વેક્સિન જાય છે ક્યાં? સરકારી અને કંપનીઓની જાહેરાતને ધ્યાનમાં રાખીએ તો જણાશે કે દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસીના ઓછામાં ઓછા દરરોજ 27 લાખ ડોઝ તૈયાર થઈ રહ્યા છે, જ્યારે સરકારી આંકડા મુજબ મેના 3 સપ્તાહ એટલે કે 21-22 દિવસમાં લોકોને દૈનિક 16.2 લાખ ડોઝ જ આપવામાં આવ્યા। તે હિસાબે આશરે 246 લાખ ડોઝ સ્ટોકમાં હોવા જોઈએ, પણ દેશના દરેક રાજ્યમાં રસીની ભારે અછત સર્જાઈ રહી છે। આ હિસાબે મહિનાના 3 સપ્તાહમાં એટલે કે 21-22 દિવસની ગણતરી કરવામાં આવે તો જણાશે કે 6.02 કરોડ ડોઝ તૈયાર થયા અને કોવિન પોર્ટલના આંકડા મુજબ દેશમાં આપવામાં આવ્યા માત્ર 3.56 કરોડ ડોઝ। તો સવાલ એ ઊભો થાય છે કે બાકીના 2.46 કરોડ ડોઝ ક્યાં ગયા? આમાં એપ્રિલ માસમાં બનેલા ડોઝની ગણતરી તો કરી શકાય તેમ જ નથી।
बात करिए गांधीनगर नी तो गुजरात में कोरोना ना कारणे धोरण 1 थी 11 सुधीना विद्यार्थियों ने मास प्रमोशन आपवामां आव्युं छे, परंतु धोरण 12 नी परीक्षा ने लईने टूंक समय में गुजरात सरकार द्वारा निर्णय जाहिर करवामां आवे तेवी शक्यता रहेली छे। त्यारे आजे गुजरातना शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमाए जणाव्युं हतुं कि गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्डनी धोरण 12 नी परीक्षा माटे मुख्यमंत्री विजय रूपाणी साथे परिस्थितिनी समीक्षा अने परामर्श करीने योग्य निर्णय लेवामां आवशे। केंद्र सरकारना शिक्षण मंत्रालय द्वारा संरक्षण मंत्री राजनाथ सिंहना अध्यक्षपदे आजे देशना तमाम राज्योना शिक्षण मंत्रीओ साथे वीडियो कॉन्फरन्सना माध्यमथी बैठक योजवामां आवी हती। आ बैठकमां सीबीएसई बोर्ड द्वारा धोरण 12नी परीक्षा योजवा माटेना विविध विकल्पो तथा नीट जी अने उच्च अभ्यासमां प्रवेश माटेनी परीक्षा योजवा बाबते राज्योनी तैयारी अंगे चर्चा करवामां आवी हती, जेमां सीबीएसई बोर्ड द्वारा धोरण 12नी परीक्षा योजवा माटे बे विकल्पो रजू करवामां आव्या हता, तेना पर चर्चा पण थई हती। आ चर्चामां समग्र देशमां तमाम राज्योना शिक्षण मंत्रीओए भाग लीधो हतो। गुजरातना शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमा द्वारा जणाववामां आव्युं हतुं कि विद्यार्थीओनी कारकिर्दी महत्वनी छे, तेટલી જ તેઓની સુરક્ષા પણ મહત્વની છે। પરીક્ષાઓ યોજતી વખતે કોવિડ-19ની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરીને પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવશે અને ભારત સરકાર દ્વારા યોજવામાં આવતી ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાઓ માટે પણ જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે પંચમહાલથી। હાલોલ નગરમાં બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ। તુલસી વિલા સોસાયટીમાંથી બે બાઇકની થઈ હતી ચોરી। બાઇક ચોર ઈસમો દ્વારા બાઇકને ઉંચકીને સલામત સ્થળે લઈ જતા જોવા મળ્યા। 3 જેટલા ચોર બાઇક ચોરી થયા ફરાર। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું કિસ્સો સામે આવ્યો છે। બાઇક ચોરી અંગે હાલોલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે। રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે। માત્ર 2 જિલ્લામાં જ 600થી વધુ બાળકો સંક્રમિત થઈ ગયા છે। કોરોનાની ત્રીજી લહેર બાળકોને ભારે પડશે તેવી શંકા હતી, જે રાજસ્થાનમાંથી સાચી પડતી દેખાઈ રહી છે। ત્યારે દૌસા અને ડુંગરપુર 2 જિલ્લામાં કોરોનાના બાળકો પોતાની ચપેટમાં લીધા છે। આમ તો સમગ્ર દેશમાં કોરોનાએ કબજો જમાવી લીધો છે। પહેલી લહેર, બીજી લહેર અને ત્રીજી લહેરની દસ્તકને કારણે લોકોમાં ભય ફેલાયેલો છે। વળી આ ત્રીજી લહેર બાળકો માટે સૌથી ઘાતક પુરવાર થવાની વિજ્ઞાનીઓ અને નિષ્ણાતોએ ચેતવણી આપી હોવાથી માતા પિતા સહિતના પરિવારોમાં ચિંતા જન્મી છે। મોટા લોકો તે ભયનો કારણે પણ કોરોનાનો શિકાર થઈ રહ્યા હોવાનું કહેવાય છે, પરંતુ બાળકોમાં મહામારીનો ક્યાંય ડર બેસે તેવી માન્યતા હોવા છતાં પણ પોતાના કુમળા બાળકોના ભાવિ અંગે વાલીઓ વિચાર કરી રહ્યા છે। હાલ રાજસ્થાનના 2 જિલ્લા દૌસા અને ડુંગરપુરમાં 600થી વધુ બાળકોને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે। નોંધનીય છે કે વિજ્ઞાનીઓ પહેલા જ કહી ચૂક્યા છે કે કોરોનાની ત્રીજી લહેર પણ આવવાની છે, પરંતુ તેની બાળકો પર અસર થવાની આશંકા છે। હાલ તો રાજસ્થાનની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે દેશમાં કદાચ કોરોનાની ત્રીજી લહેરે આગમન કરી લીધું છે। કોરોનાના કપરા કાળમાંથી ગુજરાત ધીમે ધીમે બહાર આવતું જાય છે, તેમાંય લહેરમાં કોરોનાની ઝપેટમાં આવેલા ગુજરાતના ગામડાઓમાં પણ તબક્કાવાર કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતો જાય છે। ત્યારે ભુજ તાલુકાનું કુનરિયા ગામ તો સંપૂર્ણ કોરોના મુક્ત થઈ ગયું હોવાનું ગામના સરપંચ સુરેશ શાંગા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આ જાહેરાત થતાં સરકાર દ્વારા શરૂ કરાયેલ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સફળતા મળી છે। આ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના કુનારિયાના ગ્રામજનોએ આરોગ્ય વિભાગ અને કોવિડ રિસ્પોન્સ ટીમના સંયુક્ત પ્રયાસોથી તમામ ઘરોને સર્વે કરવામાં આવ્યો હતો। કોરોનાના લક્ષણવાળા લોકોનું રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 13 લોકો પોઝિટિવ આવ્યા હતા। તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા, આવા દર્દીઓને સાવધાની રાખવા જાણકારી પણ આપવામાં આવી, તેમજ જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા, જેમાં કોરોનાના લક્ષણો હોય તો શું કાળજી રાખવી વગેરે બાબતો પર લોકોને માહિતગાર કરાયા। શેરીઓમાં સાદ પાડવામાં આવ્યો હતો, તેની સાથે લાઉડસ્પીકરથી પણ જાણ કરવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ બેનર અને ઇન્ટરનેટના માધ્યમથી લોકોને સતત માહિતગાર કરવામાં આવ્યા હતા। લોકો માસ્ક પહેરે, વ્યક્તિગત અંતર રાખે અને વારંવાર હાથ ધોવા જેવી આદતો રાખે તે માટે વારંવાર સૂચન કરવામાં આવતું હતું। દુકાનદારોને સમજાવી સતત 22 દિવસ આંશિક લોકડાઉન રાખવામાં આવ્યું। સામાજિક મેળાવડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તો બીજી તરફ નિયમિત ડોક્ટર અને આરોગ્ય કર્મચારીની દેખરેખથી કુનરિયા ગામ કોરોના મુક્ત બન્યું છે। લોકોને રસીકરણ માટે પણ જાગૃત કરાયા છે। આ ઉપરાંત પંચાયતમાં બીપી મોનિટર પ્લસ ઓક્સિમીટર થર્મલ ગન વગેરે જેવા સાધનો પણ વસાવવામાં આવ્યા છે। આમ લોકભાગીદારી, અનુશાસન, આરોગ્ય વિભાગ અને પંચાયતના પ્રયત્નોથી કુનરિયા કોરોના મુક્ત બન્યું હોવાનું ગામના સરપંચ દ્વારા જાણવા મળેલ છે।
અમદાવાદ શહેરમાં મ્યુકોરમાયકોસિસના દર્દીઓને પૂરતા પ્રમાણમાં જરૂરી ઇન્જેક્શનની ફાળવણી થઈ રહી નથી તેવી ફરિયાદો વ્યાપક બની છે. તેવા સંજોગોમાં આજે એએમસીની મ્યુકોરમાયકોસિસની સારવારમાં વપરાતા એમ્પોટેરિસિન બી ઇન્જેક્શન અંગે જાહેરાત કરી છે કે અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત એલજી હોસ્પિટલ દ્વારા વ્યક્તિગત નહીં પણ સીધા ખાનગી હોસ્પિટલને ઇન્જેક્શન પૂરા પાડવામાં આવશે. આ અંગે નીતિ જાહેર કરાઈ છે જેમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ચોક્કસ ફોર્મેટમાં એએમસી તંત્રને મેઇલ કરવાનો રહેશે. અમદાવાદ મ્યુનિસિપલની ડોક્ટરોની ટીમ ચકાસણી કરી સ્ટોક પ્રમાણે ખાનગી હોસ્પિટલોની ઇન્જેક્શનની ફાળવણી કરશે. જોકે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પાસે કેટલો સ્ટોક છે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. અમદાવાદ મ્યુનિસિપલ પાલિટીની જાહેરાત પ્રમાણે અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસની સારવાર લેતા દર્દીઓને ઇન્જેક્શન પૂરા પાડવાની નીતિ જાહેર કરાઈ છે, જેમાં આ ઇન્જેક્શન હોસ્પિટલને પડતર કિંમતે આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીની વિગતો પીડીએફ ફોર્મેટમાં મ્યુનિસિપાલિટીને મેઇલ કરવાની રહેશે. સાથે સી ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ કરેલી નકલ, દાખલ દર્દીના કેસની વિગત, દર્દીના આધાર કાર્ડની નકલ, નિદાનની વિગત તેમજ તબીબનું ભલામણ પત્ર આપવાનું રહેશે. એલજી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ વિગતો તપાસી સ્ટોક પ્રમાણે સીધા હોસ્પિટલમાં ઇન્જેક્શન આપશે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયા 2 દિવસની ભાવનગરના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પધાર્યા હતા. તેઓની આ 2 દિવસીય મુલાકાતમાં તેઓ તોકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત સરતાન પર બંદર સહિત અસરગ્રસ્ત લોકોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી. તેમની આ મુલાકાતમાં તેઓ કોરોનાથી અસરગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછ્યા હતા તેમજ ભાવનગરમાં ચાલતા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈને કોરોનાની પરિસ્થિતિનું આકલન પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે કોરોના અને મ્યુકોરમાયકોસિસની વિગતો જાણીને મ્યુકોરમાયકોસિસની સારવાર માટે સંસાધનો અને સાધનો વિશેની જાણકારી મેળવીને તુરંત જ પોતાની ગ્રાન્ટમાંથી ₹75 લાખ આપવાની મીટિંગમાં જ જાહેરાત કરી પોતાના વતન માટેની લાગણી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ સર ટી હોસ્પિટલમાં ઊભા કરવામાં આવેલા કોવિડ કોલ કેર સેન્ટરની મુલાકાત લઈ ઉપલબ્ધ સેવા, વિડીયો કોલ સહિતની વિગતો તેમણે જાણી હતી. શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ કેન્દ્રીય મંત્રીને સર ટી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે અવગત કરાવી કોરોના કાળમાં કોવિડ કેર સેન્ટરો ઊભા કરવા માટે ડોક્ટર્સ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. તેની સાથોસાથ તેમણે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને કારણે જ આપણે કોરોના પર ઘણા અંશે નિયંત્રણ મેળવવા માટે સફળ થયા છીએ. તેમણે કેન્દ્રીય મંત્રીને મ્યુકોરમાયકોસિસ માટે ₹75 લાખનું અનુદાન ફાળવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આ મુલાકાત વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એએમ ગાંધી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણ બરનવાલા, જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાડિયા, ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ખેડૂતો દ્વારા 15 માસની કઠોર મહેનત બાદ વાવેતર કરવામાં આવેલા પપૈયાના પાકને વિનાશક વાવાઝોડાએ ભો ભેગું કરી નાખતા ખેડૂતને 8 લાખની આર્થિક નુકસાની ઉપરાંત કાળી મજૂરી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતના વલોપાતથી કઠણ કાળજાનો માનવી પણ પીગળી જાય તેવી દશા ઊભી થવા પામી છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા યોગેશભાઈ ગોંડલિયા દ્વારા આશરે 15 મહિના પહેલા તાઇવાનનું 786 નંબરનું પપૈયાના બિયારણનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પપૈયાનો પાક ઉતારવા ઉપર આવ્યો ત્યાં જ વિનાશક વાવાઝોડાએ ખેડૂતોના સ્વપ્નને રોડી નાખ્યું છે. 17 વીઘામાં વાવવામાં આવેલ પપૈયાના પાકમાંથી આશરે 10,000 જેટલા છોડને વિનાશક વાવાઝોડાએ ભો ભેગું કરી નાખતા 8 લાખનું આર્થિક નુકસાન ઉપરાંત 15 માસની કઠોર મહેનત જમીનદોસ્ત થવા પામી છે. પાન મસાલા, આઈસ્ક્રીમ કે ગોલા ઉપર નાખવામાં આવતી તૂટી ફૂટી બનાવવામાં પપૈયાનો ઉપયોગ થતો હોય છે. હાલ ખેતરમાં પડી ગયેલા પપૈયા તૂટી ફૂટી બનાવવા લાયક પણ રહ્યા નથી. ખેડૂતને પપૈયાનો નાશ કરવા માટે ખર્ચ વેઠવાનો વારો આવ્યો છે. આમ સુલતાનપુર યોગેશભાઈ આનંદભાઈ ગોંડલિયા, મેં પપૈયાનું વાવેતર કરેલું છે. 15 વીઘાનું વાવેતર કરેલું છે. 15 મહિના થયા મારે આ તોકતે વાવાઝોડામાં નુકસાની બહુ થયેલ છે. 7-8 લાખનું નુકસાન છે. આમાં સરકાર થોડી ઘણી સહાય કરે તો એવી આપણી માગણી છે. ઓકે, શો વેપારી પપૈયાનો આ ભાઈને 8 લાખની નુકસાન આવી છે. આમાં પપૈયા લેવા આવ્યો છે. આ પપૈયા અમારે કાંઈ આમ આવે એમ છે નહીં યુટ્યુબમાં બરાબર. અને ઓટાટા મારો કીધું મેં કે આ અમારું ઉપયોગમાં આવે એમ ખાય છે નહીં. હવે તમારે જે કરવું એ આ પોપિયાનું કરો. અમારે કાંઈ ઉપયોગ આવે એમ નથી બરાબર. હું પોપિયાનો વેપારી છું, જેતપુર ગામ છે મારું. અને હું જોવા આવ્યો તો પોપૈ આલામ તો લઈ જાઓ. આલામ છે ને હાવ બગડી ગયા છે. અને આ લોકો ખેડૂતના બિચારા હેરાન થઈ ગયા છે. એને સરકાર એક સહાય આપે સારું છે. જય હિન્દ. હું ગોંડલિયા ઘનશ્યામ જાદવભાઈ, ગામ સુલતાનપુર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આ અમને 15-17 વીઘાનું વાવેતર કરેલું હતું પપૈયાનું, જે બાગાયતી ખેતીમાં આવે છે. આ તોકતે વાતાવરણ જે તોકતે જે
વાવાઝોડું આવ્યું એમાં મારું પાક તદ્દન નિષ્ફળ, કાચા પાકા બધા પપૈયા ખરી ગયા છે. અને હવે અત્યારે ખેડૂતોની હાલ હાવ બેહાલ થઈ ગઈ. એક તો ખાતરનો ભાવ વાતે કાંઈ મજૂર મળતા નથી, મજૂરી મળે તો એ 500-700 રૂપિયા છે. કાચા પપૈયા કોઈ લેવા તૈયાર નથી કારણ કે લોકડાઉન છે એટલે. પાકા પપૈયા ખરી ગયા એનો કંઈ ઉપયોગ છે. 15-17 વીઘા અમારે પૂરેપૂરું નિષ્ફળ ગયું છે. આમાં કાંઈક સરકાર, ગુજરાત સરકાર, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કાંઈ અમને સહયોગ કરે તો વધુ સારું. બાકી તો અમે આમ ખેડૂતો ઓલરેડી મરી ગયેલા છીએ, તો ઓલા સહાય કરશે તો અમે થોડુંક વધારે ઓલું ફાયદો અમને કંઈક થાય. નાકે તો હાવ મરી ગયેલા છે અને 5-7 લાખનું આમાં અમારું નુકસાન છે. તો કંઈક સહાય કરે તો વધુ સારું. જય હિન્દ. કોરોનાની બીજી લહેરે ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. આ બીજી લહેરમાં બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલ સામે આવ્યા છે, જેને લઈ સરકાર દ્વારા ધોરણ 1-11 માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ રાજકોટના જસદણમાં સરકારી ગાઈડલાઈનનો ઉલ્લંઘન કરી આલ્ફા હોસ્ટેલમાં 5 ના વિદ્યાર્થીઓના કોચિંગ ક્લાસ ચલાવાઈ રહ્યા છે. કોરોનાના કહેર વચ્ચે આ કોચિંગ ક્લાસમાં 500 જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાઈ રહ્યો હતો. સરકાર દ્વારા ટ્યુશન ક્લાસ અને સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં અહીં કોચિંગ ક્લાસ ચાલુ હતા. આ અંગેની માહિતી મળતાની સાથે જ જસદણ મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હોસ્ટેલના સંચાલકને પકડી તેની સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ક્લાસમાં જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. આ કોચિંગ ક્લાસમાં રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાના બાળકો હોસ્ટેલમાં હતા. ક્લાસના સંચાલક દ્વારા 500 જેટલા વિદ્યાર્થીઓને કોચિંગને લઈ વિદ્યાર્થીઓના જીવ જોખમાય તો જવાબદારી કોની, જેને લઈ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. આ મામલે ક્લાસ સંચાલક સાથે વાલીઓ પણ એટલા જ બેજવાબદાર ગણાય તેવું ચર્ચાઈ રહ્યું છે. કોરોના મહામારીમાં પોતાના સંતાનોના જીવને જોખમમાં મૂકી કોચિંગ ક્લાસમાં મોકલવામાં આવી રહ્યા છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. તો આ હતા આજના ઇવનિંગ બુલેટિન સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.